वर्ष 2022 सुधी में सौने घर ए हेतु थी माननीय प्रधानमंत्री श्री द्वारा प्रधानमंत्री आवास योजना अमल में मुकेल छे। आवास योजना हेठ प्रति आवास दीठ लाभार्थी ने 1,20,000 की सहाय तबक्कावार चूकवामां आवे छे। उपरांत मनरेगा कन्वर्जन हेठ 90 दिवस की मानव रोजगारी 21,510 रुपया, शौचालय सहाय रुपया 12,000 और बाथरूम सहाय 5,000 रुपया। आ उपरांत जो लाभार्थी पोतानुं आवास 6 मास में पूर्ण करे तो माननीय मुख्यमंत्री श्री नी अतिरिक्त सहाय योजना हेठ एने ₹20,000 की सहाय चूकवामां आवे छे। सदर योजनाना अमलीकरण अंगे अत्रेना जिल्लाना माननीय कलेक्टर साहेब, माननीय चेरमेन साहेब जिल्ला ग्राम विकास एजेंसी अने जिल्ला विकास अधिकारी साहेब तथा नियामक साहेबना मार्गदर्शन हेठ अमो एपीओ पीएमएवाय तरीके योजनानुं अमलीकरण करीए छीए, जेना द्वारा अत्रेना खेड़ा जिल्लामां 2016-17 थी 2021-22 सुधी छेल्ला 5 वर्ष में सरकारशी तरफथी फाळवेल लक्ष्यांक अन्वये 11,323 आवासों पूर्ण करवामां आवेल छे अने 1990 आवासों हाल प्रगति हेठळ छे। આ મકાન અમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મળેલું છે। સરકાર દ્વારા અમને 1,20,000ની સહાય મળેલી છે। સરકારની મદદથી અમે આ નવું મકાન બનાવેલ છે। પહેલાં કાચું મકાન હતું, હવે પાકું ધાબાવાળું મકાન કર્યું છે અને મકાનમાં બધી સુવિધાઓ અમને મળી રહી છે। પહેલાં ચોમાસામાં શિયાળામાં તકલીફ પડતી વરસાદની જીવજંતુની, અને આ મકાનમાં અમને દરેક સુવિધા મળી રહી છે, તે બદલ સરકાર છે નો ખૂબ ખૂબ આભાર। પહેલાં જે મુશ્કેલીઓ પડતી હતી હવે નવા ઘર થયા પછી નથી પડતી, હોય હવે સહાય થઈ એટલે ધાબાવાળું પાકું મકાન બનાવ્યું। પહેલાં બહુ તકલીફ પડતી હતી શિયાળામાં ઠંડીના લીધે, ચોમાસામાં વરસાદના લીધે જીવજંતુની બધી રીતે પાણીની વાણીની તકલીફ હતી। અત્યારે નવા ઘરમાં બધી સુવિધા છે, પાણીની લાઇન છે, ધાબાવાળું ઘર છે, લાઇટની સુવિધા છે, બધી સુવિધા મળી છે મને સરકારશ્રી તરફથી। ઇન્દિરા આવાસ યોજનામાં 1,20,000ની સહાય મળી છે, એનાથી હું બહુ ખુશ છું અને સપનાનું ઘર બનાવ્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે યોજના સરકારશ્રીની ચાલે છે એ યોજનામાં મેં અરજી કરેલી તો મારું મકાન રહેવા લાયક મને બનાવવા માટે સરકારશ્રીની યોજના મુજબ મને મળવાપાત્ર તમામ લાભ મળેલ છે। હા, પહેલાં મેં અરજી કરેલી, અરજીમાં મારું નામ પસંદગીમાં આવ્યું, ત્યારબાદ મને પ્રથમ હપ્તો 30,000 મળેલ છે। 30,000 મળ્યા પછી મેં મારા મકાનની કામગીરી ચાલુ કરી, ચાલુ કર્યા બાદ બીજા રાઉન્ડમાં મને 50,000નો હપ્તો મળ્યો હતો। 50,000 હપ્તો મળ્યા બાદ પછી મજૂરી પેટે પણ 7,000 રૂપિયા પ્રથમ હપ્તો મળેલો। પછી ધીમે ધીમે કામ આગળ ચાલુ રાખતા આગળ ડાબુ ભર્યા બાદ 40,000નો બીજો પણ હપ્તો મળેલો। પહેલાં મારું મકાન છાપડું રહેવા માટેનું હતું અને મકાન બનાવવા માટે જે મેં અરજી કરી એ મંજૂર થઈ હતી, પછી મેં મકાન બનાવવાનું ચાલુ કર્યું।
आनी पहला हूँ काचा मकान में रहते तो ए समय मैंने बहुत मुश्किल पड़ती। त्यारबाद पंचायतना सरपंचश्री तथा तलाटी कममंत्री तथा तालुका पंचायतना साहेबों मार्गदर्शन हेठ मैंने जाण थी कि प्रधानमंत्री आवास योजना शुरू थी है, तो एम मैं ऑनलाइन फॉर्म भरायू और त्यारबाद सरकार श्री तरफ थी मैंने प्रधानमंत्री आवास योजना लाभ मळ्यो। एनी अंदर मैंने प्रथम हप्ता में 30,000 रुपया हप्तो आव्यो, त्यारे मैं घरनुं काम शुरू कर्युं। त्यारबाद 50,000 हप्तो मळ्यो, त्यारबाद छेल्लो 40,000 हप्तो मळ्यो। अने एम करता मारा मकाननुं काम मैं पूर्ण कर्युं अने एना बाद भी मैं थोड़ू मारी रीते पैसानुं सेटिंग करीने घरनुं काम पूर्ण कर्युं। ए समय पहेला मने आ प्रधानमंत्री आवास योजनानुं मकान नहोतुं, त्यां पहेला मने बहु तकलीफ पड़ती थी मने अने मारा परिवारने। तो अत्यारे आ योजना हेठळ मारो मकाननुं बांधकाम मैं पूर्ण करेल छे, ए बदल सरकारश्रीनो तथा तालुका पंचायतना साहेबो ए बधानो दिलथी आभार मानुं छुं। માટીના ઘરમાં રહેવાથી બહુ તકલીફ પડતી હતી, ચોમાસું આવે તો વરસાદ પડે, શિયાળો આવે તો ઠંડી લાગે, રોધવા બોધવામાં બહુ તકલીફ પડતી હતી। આવાસ યોજના જાણ મળી, પ્રધાનમંત્રી યોજના જાણ મળી તો એમાં થોડો સાથ સહકાર મળ્યો। અમે 100 રૂપિયાની મજૂરી કરીએ છીએ તો એ રીતના થોડા પૈસા ઉમેરી અને ઘર બનાવ્યું છે। અને તારે જે જે સાહેબો અત્યારે આવ્યા છે અને જે જે કરવા માગે છે એનો ખૂબ ખૂબ આભાર। યોજનાના અમલીકરણ દરમિયાન અમે ગામોમાં લાભાર્થીની મુલાકાતો કરતા હોઈએ છીએ। આ મુલાકાત દરમિયાન જેમ દરેકને પોતાનું ઘર હોવાની એક ઈચ્છા હોય છે તે પરિપૂર્ણ થતી જોવા મળે છે અને એનો ખૂબ જ સંતોષ એ લાભાર્થીઓ દ્વારા વ્યક્ત થતો હોય છે। આ ઉપરાંત ગરીબ લાભાર્થીને આવાસ મળવાથી ઋતુઓ જેવી કે ઉનાળો શિયાળો ચોમાસું વગેરેમાં રક્ષણ થાય છે। આ ઉપરાંત તેમનો બાળકોના શિક્ષણમાં પણ ઘણો ફેરફાર થાય છે। આ સિવાય એમનો સામાજિક દરજ્જો એમ કે ઘણો ઊંચો થાય છે, તેવો સંતોષ લાભાર્થીઓના મોં ઉપર દેખાતો હોય છે। ખરેખર સરકાર શ્રી તરફથી આ ગરીબલક્ષી અને મહત્વાકાંક્ષી યોજના દ્વારા ઘર વિહોણાને આવાસનો લાભ મળે છે, જે સરસ યોજના છે। નટુભાઈ, તમારું મકાન પહેલા કાચું હતું, ત્યાં પહેલા તમારું જીવન કેવું હતું? કાચું મકાન હતું એ વખતે જીવન બહુ બખડ જંતર હતું સાહેબ, ચોમાસામાં વરસાદ પડે વધારે નરિયા ભાગેલો હોય, રાત્રે ઉઠીને પાછા શીડી બીડી ગોઠવી અને એને પાછું વરખું કરવાનું, છોકરો કહો તો છોકરો પર પોણી પડે। હવે પાકું મકાન બનાવ્યા પછી કેવું લાગે? પાકું મકાન બને ભાઈ હાવ શાંતિ છે, હવા ઉજાસની, રહેવાની ઊંઘવાની, 8 કલાક 12 કલાક કામ કરીને આવ્યા એ રાતે શાંતિ બિંદાસની ઊંઘવાનું, હવે વરસાદની કોઈ તકલીફ નહીં, ઠંડીની કોઈ તકલીફ નહીં, હવે શાંતિ થઈ ગઈ, હવે શાંતિ। સરકારશ્રીનો આટલો આભાર કે ગરીબો માટે થોડી સહાય કરે છે અને થોડા ઘણા મજૂરી કરીને અમે મેં ઉમેરીએ, એમ કરીને મારા ભાઈ રહેવા માટેનું સરસ મકાન થઈ ગયું। તમને કેટલા હપ્તા મળ્યા?
બે હપ્તા મળ્યા છે સાહેબ, એક હપ્તો બાકી પડે છે. તૈયારીમાં આપી દઈએ આપણે ત્રીજો હપ્તો, બરાબર છે? આ તકતીનું કામકાજ તમારે તમારું પૂરું કરાવી દો. લગાવી દે સાહેબ, તકતી તો સાહેબ લગાવેલી, પણ પેલા ભોયાને એમ આવ્યા ને એટલે એમણે થોડું તોડફોડ કરી અને ક્રેક પડી, તો પછી મેં ક્રેક વસ્તુ ઘરમાં ના ચાલે, પછી મેં એને ખોલી કાઢી. સાહેબ, અમે લગભગ 40-45 વર્ષથી અમે અહીં રહીએ છીએ. મકાનો બધા સાપરો કરી કરીને રહેલો છે ગામમાં શમમાં, અને ગામભાઈ જેટલાય મને સહકાર આપે રહે બેન અને રહું, પછી આ સરકારનો સહાય મળી એટલા મકાન કર્યું, અને આ સાપરું તોય આવ્યું જુઓ, તોય પત્ર મેં છોડી દીધો અને રહું છું અત્યારે આ પાકું થતો હોણી હવે. અને મારા છોકરાને બધા લઈ લઈને સાહેબ હું ફરતી હતી, અને મકાન મારે તારે થયું તે મને તારે જીવન તરીકે શાંતિ છે, એટલો તમારો બધાનો ખૂબ ખૂબ મારો આભાર છે સાહેબ. જૂના મકાનો સાપરો આવું સાપરું કરીને સાહેબ રહેતેલી ખાસી 20-25-30 વર્ષ રહી, 40 વર્ષ જેવું સાપરો કરી, અને 3-4 વર્ષ તો સાહેબ સાપરો હું દબાઈ ગઈ, પણ મકાન ફૂલ પાણી આવે ઊંઘમાં હોય ઉઠું ના વહેલી, તે મકાન ભરાઈ જાય પાણી તો પડી જ પૂછો પણ બધાને ઉઠાય તો મારે તો પડી જાય, બધાને મારે પડી જાય ઘરો, આ બધાને અમારા ઘરો પડી જાય. અમે નેકરી નેકીને આટલો ઘરોવાળો તમે પટોલન ઘરોમાં દેહાનમાં જતો રહે રહેવા માટીના મકાનમાં, અને વા મારા ભાઈ 10-5 વર્ષથી શાંતિની પાસે આટલો સરકાર આભાર આવ્યો છે, શાંતિ આવે જીવનો છોકરો હવે રહેશે અને એટલો બધો તમારો ખૂબ ખૂબ આભાર અમારો. પાછા વર્ષ સાહેબ હું 40-45 વર્ષ હોવ, મને બહુ તકલીફ પડી હો. હા, ૨૦૨૧-૨૨માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મારા ગામમાં લગભગ 18 જેટલા આવાસ મંજૂર થયેલા છે, જેમાં 11 જેટલા આવાસ સંપૂર્ણ પૂર્ણ થયેલા છે, જેનું ગ્રાન્ડ ટોટલ એક આવાસ દીઠ અમે 1,20,000 રૂપિયા આપેલા છે, જેનો મારી હાજરીમાં 1,20,000 રૂપિયા એમના ખાતામાં સીધી ચૂકવણી કરી ચૂકેલી છે, બરાબર છે? 7 આવાસ હજુ આપણું એમ બાકી છે જેનું કામ હમણાં રનિંગ ચાલુ છે. આવાસ હેઠળ અમારા ગામમાં ઘણા ઘર એવા હતા કે જે ઘર વિહોણા અને પ્લોટ વિહોણા હતા. મારી હાજરીમાં હું સરપંચ બન્યા પછી મેં અમને ઘર વિહોણા જે હતા એમને પ્લોટ ફાળવ્યા, અને સરકાર હેઠળ જે લાભ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મળતો હતો મેં અમને તે અપાવ્યા છે. એમાં હું તાલુકા કક્ષાએ રાજ્ય સરકારનો હું અભિનંદન પાઠવું છું કે મારા ગામમાં આટલી સહાય આપવા બદલ હું ખૂબ ખૂબ એમને અભિનંદન કરું છું. પ્રધાનમંત્રી આવાસ યોજના આપવામાં આવી સાહેબ, અમે જ્યારે ઓનલાઈન કરાયું, ઓનલાઈન કરાયા પછી અમને ડાયરેક્ટ જ 34 પૈસા સાહેબશ્રીએ જે નિર્ણય કરેલો, પહેલો હપ્તો અમને 30,000 આપ્યો છે, અને એ 30,000 હપ્તો આપ્યા પછી અમે સાતલી લેબર લાવ્યા પછી તરત જ અમારા તાલુકાની અંદરથી ઓનલાઈન કરવા માટે આવી જાય છે.
અને ઓનલાઈન કર્યા પછી સાત ડિલિવરી આવી જાય એટલે તરત જ અમારે 50,000 હપ્તો પડે છે અને 50,000 હપ્તો પડ્યા પછી અમે એના આખું મકાન પૂર્ણ કરીએ છીએ પછી 40 પડે છે અમારો હપ્તો અને ફરી એની જે મજૂરી છે એ 20,000 રૂપિયા પડે છે અને અહીં આગળ 6 મહિનાની અંદર મકાન જેનું તૈયાર થઈ જાય એને 20,000 રૂપિયાની જાહેરાત થયેલી છે એટલે 1,60,000 કુલ આવા છે મળે સાહેબ અમારું માટીનું ઘર હતું બરાબર એમાંથી સરપંચે પછી આવીને જોયું કે ભાઈ માટીનું ઘર પાણીની તકલીફ બહુ થાય છે ચોમાસાની રહેવાની તકલીફ થાય છે અમને સરપંચે સલાહ આપી ભાઈ તલાટીને બેને આવીને ગંતરી મારી દીધી સરપંચ સાહેબ આવીને પછી અમારો રહેતા રહેતા અમને સહાય કરી કે ભાઈ માટીના ઘરમાંથી પછી ઘરની એવું અમારું પાસ મંજૂર કરાયું પછી અમારું માટીનું ઘર હતું એમાંથી પહેલાં હપ્તો મારે 30,000 મળ્યો પછી મને 50,000 મળ્યો પછી મને 40,000 મળ્યો એમ કરીને મારું ઘર મેં ઊભું કર્યું મારી મજૂરી ઉપર બરાબર આગાપાસી કરી અને પછી થોડાક ઉમેર્યા અને મેં વ્યવસ્થિત થોડુંક ઘર બનાવ્યું આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ લેવા માટે તમને માહિતી ક્યાંથી મળી માહિતી સરપંચ ઉમેરી હા સરપંચને તલાટીએ મેળવી સરપંચ આયોજન કર્યું કે ભાઈ આ માટીનું ઘર સજુંપળી પટ્ટી અમરિયા સર ચોમાસાની બહુ તકલીફ પડે છે આ લોકોને એકલા અમને આ સહાય આપી સરપંચે પહેલાં જ્યારે તમે મળ્યા આવાસ વિશે અને કેટલી સહાય મળશે અને કેટલી મળવાની છે એ બધી વિસ્તૃત માહિતી તમને કોણે આપી હતી સરપંચ તલાટીને કાગળથી પછી આપી અમને કેટલી સહાય મળવાની હતી એવું કીધું હતું પહેલાં 30,000 રૂપિયા મળ્યા પછી 50,000 રૂપિયા મળ્યા પછી 40,000 રૂપિયા મળ્યા 1,20,000 રૂપિયાના 20,500 મજૂરી મળી અમને આવાસ સહાયના સિવાય તમને બાકીના પૈસા મળશે કેવી રીતે મળશે એની વિસ્તૃત માહિતી અને ગાઈડલાઈન પ્રમાણે તમને તાલુકાનો જિલ્લાનો કોઈ સ્ટાફ હેલ્પમાં મદદમાં આવે છે હા બરાબર હા આવે છે હા કેટલી મજૂરી મળે છે તમને મજૂરી 20,500 કુલ 90 દિવસની હા 90 દિવસની હા એ સિવાય તમારા સ્વચ્છ ભારત મિશનમાં 12,000 લાભ મળે છે હા મળે છે આ સિવાય તમારે હવે જે પહેલાં જે પરિસ્થિતિ હતી કાચા મકાનમાં રહેતા હતા બાળ બચ્ચાઓને વાંચવા લખવામાં કંઈ તકલીફ પડતી હતી અને હાલ પ્રધાનમંત્રી આવાસ સરકાર તરફથી તમને જે સહાય મળી છે અને હાલ તમે પાકા મકાનમાં રહો છો તમને કેવી લાગણી અનુભવો છો અને કેવો અહેસાસ થાય છે સરપંચની લાગણી ઉપર સારામાં સારું કામ થયું કાકરખાડી ગામની અંદર છે બરાબર હમણાં નિહારીઓ છોકરું બનાવવાની કોઈ તકલીફ નથી બરાબર એની સહાય મળે છે હમણાં પહેલાં ચોમાસું હતું એ ટાઈમે કાચું મકાન હતું ત્યારે તકલીફ પડતી હતી હાલ હવે જ્યારે ચોમાસું આવે છે ત્યારે શું અનુભવો છો તમે કોઈ તકલીફ અત્યારે તો પડતી નથી એટલી સહાય મળ્યા પરથી પ્રધાનમંત્રી આવાસ યોજના ભારત સરકારની ફ્લેગશિપ યોજના છે આ યોજના અંતર્ગત ગામડામાં વસતા ગરીબ કાચા મકાનવાળા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજનામાં કુલ સહાય 1,20,000 રૂપિયા 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે પહેલો હપ્તો 30,000 બીજો હપ્તો 50,000 અને ત્રીજો હપ્તો 40,000 સાથે મકાન જેમ જેમ સ્ટેપ વાઇઝ થાય પ્લિન્થ લિન્ટર રૂપ અને પૂર્ણતાના ધોરણ સુધી 21,510 રૂપિયા ચૂકવવામાં આવે છે સાથે જ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 12,000ની સહાય ચૂકવવામાં આવે છે આમ ટોટલ 1,77,000 સમથિંગ સહાય ચૂકવવામાં આવે છે સાથે લાભાર્થી 6 મહિનામાં આવાસ પૂરું કરે તો પ્રોત્સાહક સહાય રૂપે ગુજરાત સરકાર વતી 20,000 વધારાની સહાય ચૂકવવામાં આવે છે
मारे गामडामां जे प्रधान सरकारनी योजना से आवे छे ते योजनानो प्रचार प्रसार के विस्तार करवानुं काम छे। जे सरकारनी योजना मारे शक्य आवे छे एनो विस्तार हूँ ग्राम्य लेवल सुधी तलाटी सरपंच ग्राम सेवक सुधी जे विस्तार जे योजना विस्तार थी माहिती मीटिंग लई ए लोकोने संपूर्ण माहिती आपवामां आवे छे। साथे ज सरकार सरे जे जे नवी गाइडलाइन जे जे रूपांतर जे नियमो बदलाय छे तेनी माहिती पण ग्राम्य लेवले पहोंचाडवानुं काम करे छे। साथे ज ग्राम्य लेवले जे भी कामगीरी थाय छे तेनुं सतत मॉनिटरिंग पण करवानुं रहे छे। साथे ज जे जे लाभार्थीओ ग्राम्य लेवले कई भी तकलीफ पड़े छे कई भी थाय तो त्याने रूबरू जई त्यानी जे जी समस्या होय त्याने पॉसिबल होय त्यां सुधी एनुं निवारण सरपंच श्री तालुका सदस्य श्री जिल्ला पंचायत सदस्य अथवा तो गामना आगेवानो साथे मळी अने जे लाभार्थीने जे प्रश्न होय तेनुं निवारण करवा ग्राम्य लेवले तालुका विकास अधिकारी श्री साथे मळी अने जे भी तकलीफ पड़ती हो लाभार्थी ने सॉल्व करी अने आवास बना एने मददरूप थी है। साथ साथ जो एने नाणाकीय रीते कई कष्ट कई मुश्किल पड़ती हो तो आजूबाजूना लोकल स्थानिक जे ईट ईट रेती सीमेंटवाला होने साथ मड़ी और साथ जे गाम में मटेरियल पूरु पाड़ो अमे एमने मदद करे छे। आ माहिती मैं तालुका पंचायत में लीधी थी त्यारबाद मैं ग्राम पंचायत मार्फते फॉर्म भरी ने ऑनलाइन करी थी। ऑनलाइन करवाथी मारो ऑर्डर आयो अने ऑर्डर में 30,000 रुपया मैंने पहले खाता में नाखी आप। मारू मकान साहेब हूँ भाड़ा मकान में रहते तो हाल में दावावाड़ू मकान है रहेवानी मने मजा पड़े। पहला पानी पहला चौमासा में तकलीफ पड़े उनाड़ा में तकलीफ पड़े शियाड़ा में तकलीफ पड़े शियाड़ में ठंडी वेठवी पड़े उनाड़ा में ताप वेठवो पड़े चौमासा में पानी पड़त हो तो पानी सहन करव पड़े। 1,20,000 प्लस 21,000 रुपया नरेगा में मजूरी ना मळ्या। पहला हप्ता में 30,000 बीजा हप्ता में 50,000 लेंटर लेवर गया तो 50,000 आप्या पछी दाबू पूरु भरी लीधु एटले 40,000 आप्या अने 6,000 लेख्या आप्या। तलाटी कम मंत्री ने जेम काम थाय सन्यासी तालुका में साहेब आवे तमारू आटलू काम थयु काम थाय एटले तलाटी कम मंत्री एनो रिपोर्ट आपे अने त्यांसी पैसा सीधा पड़ी जाए खाता में। हाल अमारा बाळकोने बाळकने सारू लागे छे अने कोई तकलीफ जेवू छे नथी। हवे आनंद छे सरकारनो आभार मानीए छीए।